ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ક્યારની રાહ જોઈને બેઠા છો ને? હેને, આજે તમે બધા જ બહુ ખુશ દેખાઓ છો. બરાબર છે, ખુશ છો ને બધા? બેગ લઈને રેડી થઈ ગયા? ઓકે, તો ચલો આપણે પહેલા તો એ કહીએ કે આની આગળના વિડીયોમાં આપણે શું કર્યું, શું શીખ્યા હતા. હા, વેરી ગુડ. વન ઇયરના કેટલા મંથ હોય છે એન્ડ મંથના કેટલા ડેઝ હોય છે, બરાબર યાદ છે ને બધાને? ઓકે, ચલો તો હવે આપણી પાસે બુક છે, તો બુકમાં પેજ નંબર 43 ઓપન કરો. કર્યું? પેજ નંબર 43 ઓપન કર્યું બધાએ? ચલો જુઓ શું છે એના ઉપર. રાની ડાયરી, એટલે કે રાણીની રોજ નિશે આપેલી છે, બરાબર. ચલો જુઓ શું કહે છે. 5th March 2005 મુનિયા ઇઝ બોર્ન ટુડે, એટલે કે 5 March 2005 મુનિયાનો જન્મ થયો હતો. પછી જુઓ 15 September 2005 મુનિયા ગોટ હર ફર્સ્ટ ટૂથ, એટલે કે 15 September 2005 મુનિયા ગોટ હર ફર્સ્ટ ટૂથ, એટલે કે મુનિયાનો પહેલો દાંત આવ્યો હતો. પછી જોશો છે 10 November 2005 મુનિયા સેટ અપ, 10 November 2005 રોજ મુનિયા શું કરતી થઈ? બેસતા શીખી. જુઓ 20 November 2005 મુનિયા સ્ટાર્ટેડ ક્રોલિંગ, 20 November 2005 રોજ મુનિયાએ પહેલી વાર ઘૂંટણિયા ભરતા શીખી. 5th January 2006 મુનિયા સ્ટૂડ અપ, 5 January 2006 રોજ મુનિયા ઊભા રહેતા શીખી. 5th September 2005 મુનિયા એટ બનાના, 5 September 2005 રોજ શું કર્યું મુનિયાએ? પહેલી વાર બનાના ખાધું. અને 2nd February 2006 મુનિયા સ્ટાર્ટેડ વોકિંગ, શું? બીજી 2nd February, બીજી ફેબ્રુઆરી 2006 રોજ મુનિયા પહેલી વાર ચાલતા શીખી, એ દિવસે એ ચાલતા શીખી હતી. હવે આ જે રોજ વિશે આ જે ડાયરી છે, બરાબર, જે બધી જ ક્રિયા આપેલી છે, બરાબર, એ આપણે શું કરવાની? ક્રમમાં ગોઠવવાની છે. ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા 2 વર્ષ આપેલા છે. કયા કયા? એક તો 2005 અને અહીંયા જો 2006. હવે 2005 પહેલા આવશે કે 2006? વેરી ગુડ, 2005, બરાબર છે. તો આપણે પહેલા 5માં જોઈએ, તો 5ની અંદર પહેલો મંથ કયો આવશે? માર્ચ, સપ્ટેમ્બર, નવેમ્બર, અહીંયા પણ જુઓ ફરી નવેમ્બર, સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી. ફેબ્રુઆરી તો 6માં છે, બરાબર છે. તો ફર્સ્ટ શું આવશે? માર્ચ. તો ફર્સ્ટ ક્રિયા શું આવશે કે 5th March 2005 માં શું થયું હતું? મુનિયા બોર્ન ટુડે. તો અહીંયા લખશું 5th March મુનિયા બોર્ન ટુડે, બરાબર છે. 5 માર્ચે મુનિયાનો જન્મ થયો હતો, બરાબર. હવે જુઓ પછી શું આવશે? સપ્ટેમ્બર, નવેમ્બર, નવેમ્બર, બરાબર, અને ફરી પાછો સપ્ટેમ્બર. તો કયો મંથ પહેલો આવશે? સપ્ટેમ્બર કે નવેમ્બર? કયો? સપ્ટેમ્બર. વેરી ગુડ. પણ સપ્ટેમ્બરમાં પણ જુઓ, અહીંયા પણ સપ્ટેમ્બર છે અને અહીંયા પણ સપ્ટેમ્બર છે. તો 15 પહેલા આવશે કે 5 પહેલા આવશે? કઈ ડેટ પહેલા આવશે? વેરી ગુડ, 5. તો 5 સપ્ટેમ્બર શું કર્યું મુનિયાએ? એટ બનાના બરાબર. હવે શું આવશે? 15 સપ્ટેમ્બર. 15 સપ્ટેમ્બરે શું કર્યું? ફર્સ્ટ ટૂથ, એટલે કે 15 સપ્ટેમ્બરે એને પહેલો દાંત આવ્યો. તો અહીંયા લખશું 15 સપ્ટેમ્બર શું થયું હતું? ગોટ હર ફર્સ્ટ ટૂથ, ગોટ
her first tooth. એને પહેલો દાંત આવ્યો હતો. જુઓ આ આવી ગયું, આ આવી ગયું અને આ આવી ગયું. હવે આ ત્રણને જોવાના નથી. શું બાકી રહ્યું? 2005 માં એક અને એક બે, બરાબર છે? તો 20 નવેમ્બર પહેલા આવશે કે 10 નવેમ્બર પહેલા આવશે? શું આવશે? કઈ ડેટ પહેલા આવે? 10 આવે કે 20 આવે? હા, 10 આવે, બરાબર છે? તો 10 નવેમ્બર શું કરતા શીખી? સેટ અપ, એટલે કે બેસતા શીખી. પહેલી વાર મુનિયા 10 નવેમ્બરે બેસતા શીખી. હવે જુઓ 20 નવેમ્બર 2005 મુનિયા સ્ટાર્ટેડ ક્રોલિંગ, બરાબર છે? શું છે 20 નવેમ્બર? મુનિયા સ્ટાર્ટેડ ક્રોલિંગ. એટલે કે પહેલી વાર ભાગોળિયા ભરતા અથવા ઘૂંટણિયા ભરતા શીખી. બેસી પછી શું કર્યું? ભાગોળિયા ભરતા, ઘૂંટણિયા ભરતા શીખી. હવે જો 2005 વાળા બધા જ આવી ગયા. હવે શું રહ્યું 2006? તો જો 5 જાન્યુઆરી 2006 મુનિયા સ્ટૂડ અપ અને 2 ફેબ્રુઆરી 2006 મુનિયા સ્ટાર્ટેડ વર્કિંગ. તો ફ્રેન્ડ્સ, જાન્યુઆરી મંથ પહેલા આવશે કે ફેબ્રુઆરી? તમને બધાને મંથ આવડે જ છે, તો પહેલો કયો આવશે? 5 જાન્યુઆરી. તો અહીંયા લખશું 5 જાન્યુઆરી. તો એ દિવસે શું શીખી હતી? મુનિયા સ્ટૂડ અપ, સ્ટૂડ અપ એટલે કે ઊભા રહેતા શીખી. હવે જુઓ લાસ્ટ શું રહ્યું? 2 ફેબ્રુઆરી. તો અહીંયા લખશું 2 ફેબ્રુઆરી, બરાબર છે? શું કર્યું એ દિવસે? સ્ટાર્ટેડ વોકિંગ, પહેલી વાર ચાલતા શીખી. તો ફ્રેન્ડ્સ, જો તમને મંથ આવડે, બરાબર છે, તો તમે આ રીતે એને ક્રમમાં ગોઠવી શકો, બરાબર? તમે પણ તમારા ફાધર મધરને પૂછીને તમારી ડાયરી આ રીતે બનાવી શકો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું છે? મુનિયા ગોટ હર ફર્સ્ટ ટૂથ ઇન સપ્ટેમ્બર. શું મુનિયાનો દાંત પહેલી વાર સપ્ટેમ્બરમાં આવ્યો હતો? હાઉ મેની મંથ્સ ઓલ્ડ વોઝ સી ધેન, બરાબર? હાઉ મેની મંથ્સ હેવ પાસ્ડ ફ્રોમ માર્ચ ટુ સપ્ટેમ્બર, ત્યારે તે કેટલા મહિનાની હતી, બરાબર? હવે જુઓ શું કીધું છે? મુનિયાનો ફર્સ્ટ ટાઈમ દાંત ક્યારે આવ્યો હતો, ત્યારે કેટલા મંથ્સની હતી? તો પહેલાં તો આપણે એ જોઈએ કે મુનિયાનો બોર્ન ક્યારે થયો, જન્મ ક્યારે થયો. તો 5 માર્ચ, બરાબર? અને એનો ફર્સ્ટ ટૂથ ક્યારે આવ્યો? 15 સપ્ટેમ્બર. તો માર્ચથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો કેટલો હશે? તો આપણે કાઉન્ટિંગ કરી લઈએ કે માર્ચ પછી શું આવશે? એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કેટલા મંથ થયા ટોટલ? હા, 6 મંથ. તો એણે કેટલા મંથ માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મંથ પસાર કર્યા? 6 મંથ, બરાબર? હવે જુઓ આગળ શું કહે છે? હાઉ ઓલ્ડ વોઝ મુનિયા વેન, શું કહે છે? મુનિયા કેટલા વર્ષની હશે જ્યારે? વેન એટલે જ્યારે. શું કીધું? ફર્સ્ટ નંબર જુઓ, સી ફર્સ્ટ સ્ટેપ અપ, એ પહેલી વાર બેસતા શીખી હશે ત્યારે. તો જુઓ એ બેસતા ક્યારે શીખી આપણે શોધીએ? આ રહ્યું તો 10 નવેમ્બર 2005 એ મુનિયા ફર્સ્ટ ટાઈમ બેસતા શીખી. તો બોર્ન ક્યારે થયો હતો? 5 માર્ચ, બરાબર છે? માર્ચથી આપણે ક્યાં સુધીનો સમયગાળો સુધારો છે? નવેમ્બર સુધીનો. તો માર્ચ પછી કાઉન્ટિંગ કરવાનું એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. ટોટલ કેટલા મંથ થયા? તો ઘણો કેટલા થશે? 8 મંથ થશે. તો અહીંયા લખીશું 8 મંથ, બરાબર? હવે જો સેકન્ડ, એની પછી શું છે? સી ગોટ હર ફર્સ્ટ ટૂથ, પહેલી વાર એનો દાંત ક્યારે આવ્યો
હતો તો ક્યાં છે આરએન તો જો ફર્સ્ટ ટાઈમ એનો ક્યારે થયો તો સપ્ટેમ્બરમાં બોર્ન ક્યારે છે માર્ચમાં તો માર્ચ થી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપણે કાઉન્ટિંગ કરવાનો રહેશે બરાબર છે માર્ચ પછી શું આવશે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો ટોટલ કેટલા મંથ થશે ફ્રેન્ડ હા 6 મંથ તો અહીંયા આવશે 6 મંથ હવે જુઓ વોટ ડીડ ધી સી ડુ ફર્સ્ટ તેણે સૌથી પહેલા શું કર્યું હશે તો વોકિંગ અને ઈટિંગ બનાવ્યા કાં તો ચાલતા શીખી કાં તો પહેલી વાર એણે કેળું ખાધું તો ફ્રેન્ડ શું કર્યું હતું એણે પહેલા જોઈએ ક્યાં છે આઈ ઈટિંગ બનાના તો 5th સપ્ટેમ્બર 2005 એણે ફર્સ્ટ ટાઈમ બનાના ખાધું અને ચાલતા ક્યારે શીખી આઈ 2nd ફેબ્રુઆરી 2006 તો આ જો અહીંયા આપણે પહેલા તો યર જોઈએ તો આ 5 છે એન્ડ આ 6 છે બરાબર અને સપ્ટેમ્બર અને આ ફેબ્રુઆરી તો મ કયો યર પહેલા આવે ફાળ આવે તો સૌથી પહેલા એણે શું કર્યું વોકિંગ કરતા એટલે કે ચાલતા શીખી કે ફર્સ્ટ ટાઈમ બનાના ખાધું હા ફર્સ્ટ ટાઈમ બનાના ખાધું ઈટિંગ બનાના હવે જુઓ સેકન્ડ નંબર ફર્સ્ટ ટાઈમ શું કરતા શીખી હશે ક્રોલિંગ કે સ્ટેન્ડિંગ બરાબર છે ભાગોળિયા ભરતા કે ઊભા રહેતા બરાબર તો પહેલા શું કરશું શું કરશે ક્રોલિંગ ક્રોલિંગ જ કરશે ને પહેલા ભાગોળિયા ભરે અને ત્યાર પછી જ ઊભા રહે તો અહીંયા આવશે ક્રોલિંગ ચલો હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 44 ઓપન કરો એની ઉપર શું લખેલું છે રાની હેડ અ પેટ પપી રાની પાસે પાલતુ ઘરડીયું હતું સેકન્ડ વીક એટલે કે 2 વીક બરાબર છે 2 અઠવાડિયા પછી તેણે પોતાની આઈઝ ઓપન કરી 2 અઠવાડિયા પછી 2 વીક પછી તેણે પોતાની આઈઝ ઓપન આંખો ખુલી હતી તેણે આ પ્રમાણે તેનો આ પ્રમાણે ગ્રો થયો હશે એટલે કે ડોગનો પપીનો શું કહે છે પપીનો આ પ્રમાણે ગ્રો થયો હશે ત્યારબાદ તે ડોગ બન્યું હશે જુઓ શું છે 3rd વીક પછી તેનો ફર્સ્ટ ટીથ આવ્યો અને તેણે સ્ટાર્ટેડ ઈટિંગ ખાવાનું શરૂ કર્યું જો ટીચર અહીંયા લખેલું છે શું છે 3rd વીક પછી તેણે ફર્સ્ટ ટીથ આવ્યો અને સ્ટાર્ટેડ ઈટિંગ બરાબર પહેલા શું હતું ઓપન આઈઝ ઓપન ક્યારે કરી 2nd વીક પછી આઈઝ ઓપન કરી તો અહીંયા લખીશું 2nd વીક વીક્સ પછી આઈઝ ઓપન કરી બરાબર છે હવે જુઓ શું તો 3rd વીક પછી તેને ફર્સ્ટ ટીથ આવ્યો અને સ્ટાર્ટેડ ઈટિંગ 2nd વીક પછી આઈઝ ઓપન કરી બરાબર છે એના જન્મ બાદ ત્યારબાદ 3rd વીકે શું કર્યું 3rd વીક પછી તેને ફર્સ્ટ ટીથ આવ્યો એન્ડ સ્ટાર્ટેડ ઈટિંગ એટલે કે ખાવાનું શરૂ કર્યું હવે જુઓ 2nd વીક થઈ ગયું 3rd વીક થઈ ગયું હવે જુઓ શું આવશે 4 વીક પછી તેણે આસપાસ માંડ માંડ વોકિંગ શરૂ કર્યું એટલે કે 4th અઠવાડિયે એણે માંડ માંડ આજુબાજુની જગ્યાએ શું કર્યું વોકિંગ ચાલવાનું શરૂ કર્યું તો અહીંયા લખીશું 4 વીક પછી સ્ટાર્ટેડ વોકિંગ બરાબર છે 4th અઠવાડિયા પછી એણે માંડ માંડ આજુબાજુની જગ્યાએ એરિયામાં ચાલવાનું શરૂ કર્યું હવે જુઓ 7th મંથ પછી તેણે બધા જ તીર્થ આવ્યા 7 મંથ પછી 7 મહિના પછી બરાબર તો અહીં આવશે 1st મંથ 2nd મંથ 3rd મંથ 4 મંથ 5 મંથ 6 મંથ એન્ડ 7 મંથ 7 મંથ એટલે શું
શું કર્યું? શું થયું હતું? 7 મંથ પછી તેને બધા જ ટીથ આવી ગયા હતા. તો 7 મંથ પછી એને બધા જ ટીથ આવી ગયા હતા. હવે જો શું છે લાસ્ટ 1 યર પછી તે મોટો ડોગ બન્યો અને તેને પોતાના પપ્પીઝ હતા. 1 યર પછી ફ્રેન્ડ્સ 1 યર એટલે કે 12 મંથ થાય. તો ચલો જોઈએ 8 મંથ 9 મંથ 10 મંથ 11 મંથ એન્ડ 12 મંથ. તો 12 મંથ બરાબર છે. 12 મંથ એટલે કે 1 યર થાય. 12 મંથ એટલે 1 યર થાય. તો 1 યરે તે શું થયું? મોટો ડોગ બન્યો અને તેને પોતાના પપ્પીઝ હતા. તો અહીંયા લખીશું 12 મંથ પાસે મોટો ડોગ બન્યો બરાબર અને શું હતું? પોતાના પપ્પીઝ હતા બરાબર છે. શું પોતાના પપ્પીઝ હતા? તો આ આ હતી ડોગની ગ્રો થવાનો ક્રમ બરાબર. ચલો સમજ પડી ને ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ તમે રાનીની ડાયરી જોઈ બરાબર અને પપ્પી એટલે કે ગલુડિયો બરાબર છે, ગલુડિયાનો ગ્રો પણ જોયો બરાબર. તો હવે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે બરાબર એ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તમને લોકોને ખબર જ છે કે રાની ક્યારે, રાણીનો બોર્ન ક્યારે થયો, એને ટીથ ક્યારે આવ્યો, એણે એટિંગ કરતાં ક્યારે શીખી અને એ જ રીતે આ બાજુ પપ્પીઝે આઈસ ક્યારે ખોલી બરાબર, એ ફર્સ્ટ ટાઈમ ક્યારે વોક કરતા શીખ્યું અને ક્યારે પપ્પીઝમાંથી ડોગ બન્યું બરાબર. હવે તમારે બંને વચ્ચેનો ડિફરન્સ શોધી તમારે નોટબુકમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.